प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पारा सुखदो महा श्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्निवेशरमणियदर्शनं मन्दहासरुचिरन्नाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री श्रीस्वामिनारायणभगवाननी श्रीहरिकृष्णमहाराजनि શ્રી મહારાજની હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રો સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમો ને તરંગ એક એમાં સ્વામી તરંગ એકની શરૂઆતમાં ભગવાનના કરતાપનાને સ્વીકારે છે સ્વામી એમ કહે છે કે હે પ્રભુ મારું બળ તમે જ છો મારી શક્તિ તમે જ છો તમે જે લખાવો છો એ લખાય છે તમે જે કરાવો છો એ થાય છે મારી અંદર કોઈ એવું બળ નથી કે હું જાતે કોઈ કાર્ય કરી શકું આપની કૃપાથી કરું છું બીજું સ્વામીએ જ્યારે મહારાજે મોટા મોટા મંદિરોની પ્રતિષ્ઠા વિધિ કરી ત્યારે જે યજ્ઞો કર્યા હતા એ યજ્ઞની અંદર જે જે ચમત્કારો સર્જાયા હતા એ વિષયક સ્વામીએ સ્મૃતિ રૂપે ત્યાં આગળ ઉલ્લેખ કરેલો છે ત્યારબાદ મહારાજની તિરોધાન લીલા થઈ એના વિશે આપણે જેઠ સુમના કારણે થોડું શ્રવણ કર્યું હતું મુક્તાનંદ સ્વામી જ્યાં સુધી રહ્યા હતા ત્યાં સુધી જન્મથી લઈ અને મહારાજ તિરોધાન થયા ત્યાં સુધીની બધા જ ચરિત્રોને કહેતા રહ્યા એવી વાત છેલ્લે આવી હતી અને સુગી અયોધ્યા પ્રસાદજીન રઘુવીરજી એમને મહારાજે પોતાના દત્તક પુત્ર તરીકે લઈ લીધા હતા એટલે મુક્તાનંદ સ્વામીને એમના ઉપર ઘણું હેત હતું અને બધાનું સત્સંગની અંદર છેવટે બધાનું મૂળ ભગવાનના ચરિત્રો છે હરિચરિત્ર છે તેથી સર્વે ચરિત્રો હું કહું છું મુક્તાનંદ સ્વામીએ આવી રીતે ચરિત્રો કહેવાની શરૂઆત કરી હતી ત્યાં સુધીની કથાનું આપણે શ્રવણ કર્યું હતું આવો આગળની કથાનું આપણે શ્રવણ કરીશું पूर ग्यार तरंगे कड़ी चौत्रिस सत संग में हरि जन ही जेते श्री हरि कोबय जोग ही ते सेवा हरि की सो की अपारा सेवा હરી કી અપારા કહે બીન ન દેખે આવે સારા કહે બીન ન દેખ આવે સારા કહે સે લીખે મે આવે જેતા જુગ જુગ રહે નવી નહીં તેતા અત્યારના સત્સંગમાં જે હરિભક્તો છે તેમને શ્રી હરિનો જોગ થયો છે અને તેમને હરિની ઘણી જ સેવા કરી છે તે કહ્યા વિના તેનો સાર જણાય નહીં કહ્યા કરતાં પણ જો લખવામાં આવે તો તે વાત યુગો સુધી નવી ને નવી રહે આવું સમજીને લખવાનો આદર કર્યો છે આયુષ્યનો તો કોઈ નિર્ધાર નથી કહેલી વાત કરતાં લખેલી વાત નવીને નવી રહે છે કારણ કે કહેલી વાત જે છે ને એ કોઈકને આપણે કીધી એને સાંભળી પછી એ જ્યારે અમુક વર્ષો જતા રહે ત્યાર પછી એ કહેલી વાત પણ સ્મૃતિ પટ ઉપર આવશે નહીં પણ લખેલી વાત હશે એ જ્યારે વાંચશે જ્યારે વાંચીને સંભળાવશે ત્યારે નવીને નવી લાગશે વચનામૃત સ્વામીની વાતો નિષ્કુળાન કાવ્ય ભક્ત ચિંતામણી શ્રીમદ સત્સંગી જીવન અમૃત આ બધા ગ્રંથો આપણે જ્યારે પણ સાંભળીએ છીએ ત્યારે આપણને નવાને નવા જ લાગે છે અત્યારે અમૃતની કથા ચાલે છે સવારમાં એ હરિલામૃતની કથા પૂરી થઈને ફરીથી શરૂ કરીએ ને તો નવી જ લાગે આ સાગરની કથા ચાલે છે આ જ્યારે પૂરી થઈને આપણે ફરી શરૂ કરીશું ને તો નવી જ લાગે એનું કારણ છે આ બધું અગાધ છે અને આપણી બુદ્ધિ થોડીક છે આમાં જેટલું આવે એટલું આપણને યાદ રહે જ નહીં એટલે રોજ નવીનને નવીન જ લાગે ભગવાને આપણને મગજ જ એટલું દીધું જ કે રોજ નવું લાગે એટલે લખેલું જો હોય તો એ લાંબા સમય સુધી સંગ્રહિત થઈને રહે એટલે લખવું તમે બધા મંતવ્યો લખો છો ઘણા બધા ભગવાનના ભક્તો એવા છે કે જે આ કથાઓને આખે આખી લખે છે એવા પણ છે તમે બે દાદાઓ જ લખો છો કેટલી બધી કથા લખો છો કેટલી નોટો ભરાઈ ગઈ હશે તમારી બોલો લખીને હંગરીને રાખવાની હા પછી તમે નહીં હો ને તે દિવસે આમાં અમે સ્મૃતિમાં રાખશું કે આ દાદાની નોટો જો કેટલી ભરી દીધી કહેવાનો અર્થ એ છે કે લખેલું છે રે છે આ તમે લખો છો આ લેસન અને પછી આમાંથી સાર કાઢો છો એ કેટલું મોટું કામ થાય આમાં લખવાની અંદર હોય પાછાને ફેર કરો બે નોટ બીજી નોટ બનાવો કેટલું મોટું લેસન બધી સ્મૃતિમાં રહે આ રીતે આત્મામાં ઘૂંચાયેલો રહે દરેક હરિભક્તો જે આપ સર્વે મંતવ્ય લખો છો અહીંથી મંતવ્ય જે જાહેરાત થાય છે આ બધા મંતવ્યોનું પણ સંકલન કરીને નોટમાં લખી રાખજો બહુ કામ લાગશે બહુ કામ લાગશે ખાલી વાંચ્યા કરશો ને આજની કથાનો આટલો સાર દસ હરિભક્તોના દસ મંતવ્ય જુદા હોય એનો સાર જો કાઢવામાં આવે તો આખી કથા આવી જાય અને ઘણું બધું એમાંથી બળની હિંમત મળી જાય કલ્યાણના માર્ગે માટે આપ સર્વે પ્રયત્ન કરો છો સ્વામી પણ કહે છે જે લખેલું હોય ને લાંબા સમયે સ્મૃતિ રહે લખતા લખતા જેટલે પહોંચાય તેટલાને પૂરું માનવું સ્વામી કેવા છે જો લીખત લીખત જેતી બન્યા આવે સંપૂર્ણ નહીં તે તો કહાવે શ્રી હરિ શ્રીહરિકી જય શ્રી હરિ કી જય મરજે હોય બાત બાત લિખાવહી સોઈ લખતા લખતા જેટલે પહોંચાય એટલાને પૂરું માનવું સ્વામીને એવું છે કે ગ્રંથને લખવો છે સંકલ્પ છે પરંતુ ભગવાનના બળ ઉપર ચાલવા વાળો અને ભગવાનને ભેગા રાખવા વાળાની આ બહુ જ મોટી ખૂબી છે એને એવું નથી હોતું કે આમ કરી જ નાખવું એને એમ છે આવું કરવું છે ભગવાનને રાજી કરવા માટે કરવું છે સત્સંગના કાર્ય માટે કરવું છે પરંતુ એવો કોઈ દુરાગ્રહ નથી કે આ કરીને જ મરવું ભગવાનની ઈચ્છા હોય તો કાર્ય પૂરું કરાવે ભલે ભગવત સંબંધી કાર્ય છે ભલે સારું કાર્ય છે ચાહે શાસ્ત્ર કરવાનું હોય ચાહે મંદિર કરવાનું હોય ચાહે સત્સંગના શુભ કાર્યો કરવાનું હોય છતાં પણ ભગવાનની ઈચ્છાને ભગવાનના બળમાં જીવવા વાળો એ જ કહેવાય કે ભગવાનની ઈચ્છા નથી અને આપણું આયુષ્ય પૂરું થઈ ગયું આપણે સત્સંગને અર્થે કોઈ સારો સંકલ્પ કર્યો કે આવું કંઈ લખવું છે એક શાસ્ત્ર લખવું છે આપણે સંકલ્પ કર્યો એક મંદિર બાંધવું છે આપણે સંકલ્પ કર્યો પાંચ હરિભગત પાકા કરવા છે જે કોઈ સારા સંકલ્પ કર્યા હોય શુભ સંકલ્પ પરંતુ એ સંકલ્પ ભગવાન જ્યારે સંકલ્પ કરે કે બસ આવે તારું કામ પૂરું એટલે તરત જ આપણા બધા સંકલ્પોનો વિરામ થઈ જાય એનું નામ ભગવત નિષ્ઠા કહેવાય ભગવત નિષ્ઠા એને જ કહેવાય ભગવાનની ઈચ્છામાં ભળેલો એ જ કહેવાય કે ભગવાન જે દિવસ આદેશ આપે હંકેલી લે આવે પૂરું થઈ ગયું તારું ભગવાનનો આદેશ જે દિવસે થાય તે દિવસે હંકેલો કરતા જેને વાર ના લાગે આમ ઠેલી લઈને હાલતો થઈ જાય ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યની રાજીપાની સત્સંગના એને કહેવાય કે એને ભગવાનનું બળ ભગવાનની નિષ્ઠા ભગવાનમાં ભાવ સાચો ભાવ એ છે ભગવાનને ઓળખ્યા એનું જ નામ આપણી ઈચ્છાઓ રહી જાય ચાહે શુભ હોય અશુભ તો આપણે રખાય નહીં ભગવાનના ભક્તને પણ શુભ ઈચ્છા હોય તો પણ રાખવા જેવી નથી ભગવાન જ્યાં સુધી કરાવે ત્યાં સુધી કરવું ભગવાન મૂકાવે ત્યારે મૂકવું એનું જ નામ નિર્વાસનિકપણું છે ભગવાન કરાવે ત્યાં સુધી કરવું ભગવાન મુકાવે ત્યારે મૂકવું એનું જ નામ નિર્વાસનિકણું છે સ્વામી એવા છે આટલો મોટો ગ્રંથ લખવાનો જેને શરૂઆત કરી કલ્પના કરો ઓગણસાઠ વર્ષની ઉંમરે ગ્રંથ લખવાની શરૂઆત કરવાવાળા મોટા પુરુષ સદગુરુ આધારંદ સ્વામી આખો ગ્રંથ પૂર્ણ કરી શક્યા નથી આખો ગ્રંથ પૂર્ણ નથી થયો ગ્રંથ આપણે વાંચીશું અને જ્યારે આપણે આગળ પહોંચીશું અઠ્યાવીસમાં માં પૂર સુધી ત્યારે ખ્યાલ આવશે અધૂરો ગ્રંથ મૂકીને સ્વામી અક્ષરધામ સીધાવ્યા છે અધૂરો ગ્રંથ મૂકીને પૂર્ણ નથી થયો તો પણ થોડોક જ બાકી હતો તો પણ એ પૂર્ણ કરવા માટેનો કોઈ સંકલ્પ સ્વામીએ રાખ્યો નહીં મહારાજની જે ઈચ્છા મહારાજની જે ઈચ્છા ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવી દીધી છે ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવે એ જ ભગવાનનો સમર્પિત ભક્ત છે ભગવાનની ઈચ્છામાં જ પોતાનું જીવન રાખે એ જ ભગવાનનો નિષ્કામ ભક્ત છે અને એવો ભક્ત છે એ જ ભગવાનને વાલો છે સ્વામી આપણને શીખવાડે છે જો શુભ સંકલ્પમાં પણ ભગવાનની ઈચ્છા પ્રમાણે રાખવાનું હોય તો પછી આપણે સંસાર સંબંધી સંકલ્પોમાં તો શું સંસાર સંબંધી સંકલ્પોમાં તો શું દરેકને એમ હોય છે મારા વિના કેમ ચાલશે પણ સ્મશાનની અંદર એક બોર્ડ મારેલું હોય છે તારા વિના બધું જ ચાલે જો જયારે સ્મશાનમાં લઈ જાય ને ત્યારે સ્મશાનમાં ઘણી જગ્યાએ બોર્ડ માર્યું હોય તારા વગર બધું જ ચાલે અને ચાલે છે બોલો કેટલા બધા વિના ના ચાલે એવું હતું પણ એ સ્મશાનમાં જતા રહ્યા તો એના વિના બધું જ ચાલે છે માટે ભગવાનના ભક્તએ ભગવાનની ઈચ્છા પ્રમાણે ભગવાન જેમ ચલાવે એમ ચાલવું વાસનાના બળે નહીં ભગવાનના બળે ચાલવું સ્વામી કહે છે શ્રીહરિની જેવી મરજી હશે તેટલી વાતો તેઓ લખાવશે ભગવાનની મરજી પ્રમાણે લખાશે મારી કોઈ મરજી નથી વક્તાને શ્રોતાનો જોગ પણ શ્રીહરિની મરજી પ્રમાણે જ રહે જ્યારે બધાની સાનુકૂળતા હોય ત્યારે ગ્રંથ પૂરો થાય વક્તાને શ્રોતાનો જોગ પણ ભગવાન મરજી કરી એ પ્રમાણે રહે હવે ભગવાન મરજી ના કરે તો વક્તાય બદલાઈ જાય ને શ્રોતાય બદલાઈ જાય બધું બદલાઈ જાય ભગવાનની મરજી હોય ત્યાં સુધી બધા જોગ રહે છે અને બધાની સાનુકૂળતા હોય ત્યારે ગ્રંથ પૂરો થાય દસ પૂર સુધીની ચરિત્ર કથા તો દરબાર દાદા ખાચર સાંભળતા રહ્યા છે બધા સંતોને હરિભક્તો જે છે તે અને ધર્મવંશી જે બધા અહીં હાજર છે તેઓ બધા હરખ ભેર કથાને સાંભળે છે દિવસ અને રાતે કથાને સાંભળતા સમય પસાર થયો તેની કોઈને ખબર પણ રહી નહીં માનો કે કથાને સાંભળતા હજી એક જ દિવસ પૂરો થયો નથી ચરિત્ર કથા સાંભળવામાં હૃદયમાં એટલો બધો હરખ રહે છે લો આ દસ પૂર સાંભળતા બે હજારને ચૌદમાં શરૂ કરી હતી બે હજાર ને ચૌદમાં માં શરૂ થયેલી આ હરિચેતન સાગરની કથા છે આપણી બે હજાર ચૌદમાં માં શરૂ થયેલી કથા બે હજાર ને વીસ સુધી હજુ આલે છે દસ પૂર થયા છે આટલી કથા સાંભળતા દાદા ખાચરને બધાની એક જ દિવસ થયો હોય એવું લાગ્યું કેટલા એક જ દિવસ એટલા બધા કથા વાર્તા સાંભળવામાં મસ્ત થઈ ગયા હતા જે વાત આપણને બહુ ગમતી હોય ને એ વાત જ્યારે આપણે સાંભળતા હોઈએ જોતા હોઈએ અનુભવતા હોઈએ ત્યારે ઘડિયાળનો કાંટો ક્યાં વહી જાય છે ખબર ના પડે અને જે વાતમાં આપણને કંટાળો આવતો હોય ને એ વાતમાં ઘડિયાળના કાંટા બાજુ સતત આપણી નજર જાય કે ક્યારે આ પતે ક્યારે પતે ક્યારે પતે પણ જેને ભગવાનમાં રસ માણ્યો છે ભગવાનના ચરિત્રમાં રસ માણ્યો છે એને થાક નથી લાગતો ચરિત્ર કથા સાંભળવામાં હૃદયમાં એટલો બધો અરખ રહે છે जामे जितनो हे तर तीतनो सुगम लगत सुखदायि हे तसे शेस ब्रह्माण्ड हि दारे हे तसे दारे सरसव समलगत હી ભારે જેમાં જેને જેટલું હેત હોય તે કાર્ય તેટલું તેને સુગમ અને સુખદાયક લાગે છે જેને જેમાં રસ હોય ને એ કામ ગમે એટલું અઘરું હોય ને પણ એને સહેલું લાગે જેને રસોડું બનાવવાનું ઇન્ટરેસ્ટ હોય ને એને રસોડાનું કામ હાવ કંટાળાવાળું છે આમ જુઓ તો ખીચડી મૂકવી હેલી પણ પછી તમારે અલગ અલગ ભાતનું બધું ભાત ભાતનું બનાવવાનું હોય તો થાક લાગે ને કે ના લાગે પણ જેને રસ હોય હવે ખીચડી બનાવતા કેટલી વાર લાગે ને કચોરી બનાવતા કેટલી વાર લાગે કો સમોસા બનાવતા કેટલી વાર લાગે અને બટાકાનું શાક ને રોટલી જમતા કેટલી વાર લાગે બાકી સમોસામાં છે શું બટાકા અને લોટ બે જ છે ને તો લોટ ને બટાકા તો રોટલી ને શાક જમે કેટલી વાર લાગે એ બનાવતા વાર ના લાગે જમાડતા વાર ના લાગે પણ સમોસા આમ ભરો આમ ભરો ને ત્રિકોણ કરો કેટલું ચોંટાડો ને ધીરા તાપે તળો ને કેટલી બધી વાર લાગે પણ જેને રસ હોય એને એને સહેલું લાગે બહેનોને રસ હોય રસોઈ બનાવવાનો ઠાકોરજી માટે બનાવતા હોય એ લોકોને રસ હોય એ બનાવે ભક્તિ છે એમાં એટલે એ લોકોને ગમે પણ પુરુષને કંટાળો આવે એને ખાવાની મજા આવે ટેબલ ખુરશી પર પગ અલાવતો અલાવતો ગીત ગાતા ગાતા ખાઈ જાય બધું એની એમાં મજા આવે પણ બે વખત ભરવા બેહાડ્યા હોય ને કે હાલ બેટા થોડી વાર સેવા કર હાલ પૂરણપોળી ભરવા માટે હાલો અરે વનવા હાલો ત્યારે ખબર પડે જેને જેમાં રસ હોય ને એમાં ગમે એટલું અઘરું હોય તો એને અઘરું લાગતું નથી ઘણાને તમે જોવો ને આપણે માનો કે સેવા હોય બધું ઉપાડવાનું હોય આખો પહાડ અહીંથી ખડકીને અહીં ખડકવાનું હોય અહીંથી ખડકીને અહીં ખડકવાનું હોય એવું કરવાનું હોય ને તો એમાં એને રસ હોય આલો આલો જલ્દી આલો બધું ઉપાડી લઈએ પણ એને એમ કીધું માળા લઈને જરા બેસો નહીં સારું કાલ આવીશ આવજો ને મંદિરે શું પણ મંદિરે હમણાં કઈ છે બીજી કઈ સેવા છે કાંઈ નહીં કથા સાંભળજો એ તો સ્વામી બહુ બીજી છું પણ આપણે પેલું બેઝમેન્ટમાં બધું કાઢીને બહાર નાખવાનું છે ક્યારે આવું છે બોલો કારણ કે જેને જેનો રસ હોય આ બધું રસની વાત છે રસ છે ને એ બહુ જેની અંદર જેને રસ હોય ને એ વસ્તુ એને કરવી બહુ સહેલી લાગે અતિ સહેલી લાગે પણ જેમાં રસ ના હોય ને એ પછી ગમે એટલું હેલું હોય ને તો અઘરું લાગે બોલો ખુરશી ઉપર બેસીને કથા સાંભળવી એમાં કાંઈ જોર પડે પણ જીવથી એ થાય નહીં ઘણા એવા હોય દેશમાં તો જા એવા હોય દેશમાં તમે જોવો તો ગામડાઓ કથા થતી હોય તો મંડપની અંદર પુરુષો તો દસ પંદર જ બેઠા હોય ગામડામાં ઘણીક વખત ઘણા ગામડાઓમાં એવું હોય બધે એવું હોય એવું નથી પણ ઘણા ગામડામાં એવું હોય અને પચાસથી થી જેના રસોડા ઉપર ખુરશી નાખીને બેઠા હોય હા શું કરો છો તો કે બસ અહીં રસોડામાં જોઈએ છે દેખરેખ રાખીએ છીએ શું દેખરેખ રાખવાની જ ભાઈ અહીં અહીં દેખરેખ શું રાખવાની પચાસ જણ અહીંયા આગળ કે હાથ સેવાનું છે અહીં કોઈ લૂંટી જવાનું છે કંઈ માલ પણ આને આખુર છે બેન બસ ગપ્પા વાતો ચીતો કેમ છે સારું છે આ તે બધું હાલે જેમાં જેને રસ છે એમાં એને થાક લાગતો નથી જેમાં જેને જેટલું હેત હોય તે કાર્ય તેટલું તેને સુગમ અને સુખદાયક લાગે છે જેમ કે શેષ નારાયણ હેતથી આખા બ્રહ્માંડને ધારી રહ્યા છે તો તેમને તેનું વજન સરસવના દાના જેટલું જ લાગે છે આખા બ્રહ્માંડને ધારે છે પણ લાગે કેટલું સરસવના દાણા જેટલું ભગવાન જેના હૃદયમાં સામર્થ્ય આપે તો તે પાંગળો માણસ પણ મેરુ પર્વતને ઉલંગી જાય સ્વામી કે છે હરિ સામ્રથ દેવે ઉરજાહી મેરુ ઉલંગે પંગુ સોતાહી હરિ હરી કહા હોવે સહાય સે કહાન હોવે ભક્ત જન જોયું દિલ મેં જોવે ભક્ત જન જોયું દિલ મેં જોવે ભગવાન જેના હૃદયમાં સામર્થ્ય આપે તો પાંગડો માણસ પણ મેરું પર્વતને ઉલંગી જાય ભક્તજનો તો એવું પોતાના દિલમાં વિચારે છે ભગવાનની મદદથી શું ન થાય સાગર અતિ અગાધ છે પણ જો માણસ હિંમત રાખે તો ભગવાનના સામર્થ્યથી સાગર વાછડાના પગલાં જેટલો સ્વલ્પ થઈ જાય છે પણ આ બધું થાય છે કોના બળથી ભગવાનના બળથી થાય છે દ્વાર દયાકા पंचम सुर में मूगा बोले जरे भगवान दया थे मूगो सुरमा बोले द्वार दया का जब तू खोले पंचम सुर में मूगा बोले अंधा देखे लंगड़ा चलकर પહોંચે કાસી રે દર્શન શ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે તમારો જ્યારે દયાનો દરવાજો ખુલે ત્યારે લંગડો પણ ચાલતો થઈ જાય આંધળો પણ દેખતો થઈ જાય મૂંગો પણ બોલતો ને ગાતો થઈ જાય બેરો પણ સાંભળતો થઈ જાય નિર્બળ પણ બળીઓ થઈ જાય આ ભગવાનની દયાનો છે ભગવાન ધારે તો દ્વારા પણ હજારોના કલ્યાણ કરે ભગવાન એટલા સમર્થ છે ભગવાન એટલા સમર્થ છે કોઈ પણ કોઈ પણ સાધન વિના જે ધારે કરી શકે ભગવાનને કોઈ સાધનની જરૂર નથી બીજા બધાને સાધનની જરૂર પડે કોઈને કોઈ ભગવાનને કોઈ સાધનની જરૂર ના પડે એટલા સર્વસમર્થ છે એવો ભગવાનનો મહિમા વિચારીને સ્વામી કહે છે હું તો ભગવાનના ભરોસે બેઠો છું હું તો ભગવાનના ભરોસે બેઠો છું ને જે ભગવાનના ભરોસા પર બેઠો હોય ને એને ગમે એવું થઈ જાય કદાચ એનું ધાર્યું થાય ન થાય એને સંકલ્પ કર્યો હોય પૂરો થાય ન થાય એનું હૈયું ડગમગી ના જાય કારણ કે એનો ભરોસો ભગવાનનો છે એને ડગમગાટ ના થાય કલ્યાણના માર્ગમાં કારણ કે એને ભરોસો ભગવાનનો છે માટે ભગવાનનો દ્રઢ ભરોસો અને ભરોસાનો અર્થ એ થાય છે ભગવાનની રૂચિ ભગવાનનો સ્વભાવ ભગવાન શું ઈચ્છે છે એ ખબર હોય એને ભરોસો કહેવાય હિંમતવાળાને હરી હજુરા અને ફોસી જનથી હરી અતિ દૂર

પોતે ભગવાનનું જે બળ રાખ્યું છે ને એની વાત કરે છે આ તો મેં હિંમત રાખી છે ઓગણસાઠ વર્ષે લખું છું સ્વામી કે શ્રીહરી કાયર માણસથી તો કાયમ કરોડગાવ દૂર રહે છે હિંમતવાળો ભક્ત હોય તો તેની શુદ્ધ ભાવનાને દેખીને શ્રીહરી તેની પાસે દોડતા આવે છે હિંમત જોઈએ હિંમત પણ ભગવાનના બળે જોઈએ પોતાના બળે હિંમત નહીં હિંમત બધી ભગવાનની ભગવાનનું બળ રાખીને હિંમત જોઈએ પોતાની સ્થિતિ વિચારીને હિંમત જોઈએ તો ભગવાન પાસે જ છે જો હોય હિંમત રે નર ને ઉર માહિ ભારી જો હોય હિંમત રે નર ને ઉર માહિ ભારી દ્રઢતા જોઈને રે તેની મદદ કરે છે મુરારી દ્રઢતા જોઈને રે તેની મદદ કરે છે મોરારી હિંમત જબરી ભગવાનના બળે હોય અને જેની દ્રઢતા હોય કે આ કાર્ય ભગવાનને રાજી કરવા માટે મારે કરવું છે તો ભગવાન એની મદદ કરે છે કરે છે ને કરે જ છે કરે જ છે ક્યારેય ભગવાન એનાથી દૂર નથી થતા હિંમતવાળો ભગવાનને ગમે છે આપણા મંદિરો છ મંદિરો બંધાના શું છ છ મંદિરના શિખરોના કામ છ એ છ મંદિરનું બધું જ વ્યવસ્થિત રીતે ચડ ચકાટ બધું થઈ ગયું હતું ના કડિયાના પગારો ચડી જતા હતા ઘટપુર મંદિરની પ્રતિષ્ઠા વખતે કેટલું મોટું તોફાન થવાનું થયું હતું બધી બહુ ઉપાધિઓ આવી છે મંદિરો વખતે એમનેમ નથી થયો સ્વામિયણ સંપ્રદાય સ્થપાયો એમને નથી સંતોએ બહુ માર ખાધા છે બહુ ઉપાધિઓ સહન કરી છે 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 એવું ઘણું બધી અને પસાર થયા ત્યારે સ્વામિયણ સંપ્રદાયના પાયા નખાના છે શ્રીજી મહારાજની તિરોદાન લીલા થઈ છે ત્યારે શિખરો જુનાગઢના બાકી છે ગઢપુરમાં અમુક કામ બાકી હતા મંદિરના અને મહારાજ તો તિરોદાન લીલા કરીને સ્વધામ ગમન ગયા હોય એવા દર્શન આપી દીધા છે પણ ભગવાનના સંતો ભક્તો હિંમત રાખીને કાર્ય કરતા ને એટલે ભગવાન એમાં ભળતા સત્સંગનું એક પણ કાર્ય એવું નથી કે જેમાં હિંમત વિના થાય ભગવાનની બળ રાખીને હિંમત કરવી પડે કલ્યાણના માર્ગે ચાલવું છે ચલાવવું છે બધામાં હિંમતની જરૂર પડે કાયર વ્યક્તિ એને જોઈને ભગવાન કોઈ દી રાજી થતા નથી માયકાંગલો થઈને બેસી જાય શું થશે ને કેમ થશે ને આવે તો ને પછી તો આવે ને એમ બધી વાતો કરે એની ભેગા ભગવાન હા બળ પાછું પોતાનું નહીં એ બહુ પાકું રાખવાનું છે બળ કેવળ મહારાજનું મહારાજ મહારાજને કરાવવું હશે કરાવશે આપણે પ્રયત્ન તો કરવો જ મહારાજને આ કાર્ય પૂરું કરવું હોય તો કરશે પણ આપણો પ્રયત્ન તો પૂરેપૂરો હોય મજૂરી તો હાચી માલિકની જે ઈચ્છા હોય થાય પણ આપણી મજૂરી તો થઈ જાય સમજણ સ્વામી આપણને શીખવાડવા માટે લખે છે સ્વામી કહે છે શ્રી શ્રીઅરી કાયર માણસ થી કાયમ કરોડ દૂર રહે છે હવે ઓગણસાઠ વર્ષે લખવાની શરૂ કરી હોય દસ પૂર લખાના હોય પછી બે પાંચ વર્ષે દસ વર્ષે પછી સ્વામી આમ આમ કલમ હાથમાં ધ્રુજતી હોય પડી જતી હોય બીમાર થઈ જતા હોય તો સ્વામી કે હું કાયર નથી થતો આંખે દેખાતું ના હોય એટલું બધું સ્વામી કે લખ્યા કરવું જ બસ છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી લખવું છે એટલે મહારાજ મને સહાય તો કરશે જેટલી થશે એટલી આવા હિંમતવાળા હોય ને ભગવાન એની ભેળા સતત રહે આ પછી અયોધ્યા પ્રસાદજીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું હે મુનિવર આપ હરિના ચરિત્ર કહો છો તે બહુ મીઠા લાગે છે બહુ મીઠા લાગે છે સ્વામી તમે કહો છો ને હવે અમે પૂછીએ છીએ જેટલા ચરિત્રો બાકી છે તે આપ અમને કહો સર્વના પરમ પિતા એવા શ્રીહરી અમારા ઘર ઘરના પિતા છે અયોધ્યા પ્રસાદજી કે છે અને એમના એક સંબંધને લીધે જ અમે આ દેશમાં આવ્યા છીએ તેમના સિવાય તો અમે અંધ છીએ હવે તો હરિચરિત્ર જ અમારો આધાર છે અમે એમને લીધે તો યુપીમાંથી અહીં આવ્યા છે હવે એ તો અત્યારે તિરોધાન થયા છે એટલે એમના ચરિત્રો છે એ જ અમારો આધાર છે માટે સ્વામી તમે અમને ભગવાન શ્રીહરીના ચરિત્રો બહુ મીઠા લાગે છે સંભળાવો આવી રીતે પહેલો તરંગ પૂર્ણ થાય છે અગિયારમાં પૂરનો બીજા તરંગની શરૂઆત થાય છે પૂર અગિયારમું તરંગ બે

આ ગ્રંથના વક્તા સદગુરુ મુક્તાનંદ સ્વામી છે આ ગ્રંથના મુખ્ય શ્રોતા દાદા ખાજર છે પરંતુ એ સભાની અંદર ધર્મવંશી આચાર્યો પણ બેઠેલા છે સંતો બેઠેલા છે હરિભક્તો બેઠેલા છે બાઈઓ ભાઈઓ બધાએ બેઠા છે મર્યાદામાં અયોધ્યા પ્રસાદજી મહારાજે આ વખતે પ્રશ્ન પૂછ્યો છે એ અયોધ્યા પ્રસાદજી મહારાજના પ્રશ્નને સાંભળીને સંતો અને હરિભક્તો અત્યંત રાજી થયા બધા તેના વખાણ કરવા લાગ્યા શ્રોતાઓમાં દાદા ખાચર તો ઘણા ઉત્તમ શ્રોતા છે જ પણ તેમના કરતાં પણ ઉત્તમ શ્રોતા આપ છો એમ હું સમજું છું આવું મુક્તાનંદ સ્વામી બોલ્યા કેમ દાદા ખાચર કરતાં ઉત્તમ કીધું કારણ એ છે પ્રશ્ન તો પૂછ્યો જ ભગવાનના ચરિત્રો વિશે પણ આચાર્યના પદ ઉપર છે સાથોસાથ શ્રીજી મહારાજ ધર્મકુળને વિશે પ્રગટ થયેલા છે હંમેશા કોઈ પણ જગ્યાએ ભગવાન ભગવાનના અવતાર કે ભગવાનના મહામુક્તો જે જગ્યાએ પ્રગટ થયા હોય ને એ જગ્યાએ એનો મહિમા સમજાવો બહુ કઠણ હોય બહુ કઠણ હોય આજે પણ છપ્પયામાં જઈએ તો કે આખું છપ્પયા ભગવાન સ્વામિયણની ઉપાસના કરે છે છપ્પૈયાની આજુબાજુના ગામડાઓ બધા ભગવાન સ્વામીની ઉપાસના કરે છે ના નથી એવું એવું નથી તો શું જેટલા ધર્મકુળના પરિવારોમાં જેટલું ચાલ્યું આવતું હોય ત્યાં આગળ તો ઘણા બધા હશે તો બધાને ભગવાન સ્વામી નારાયણની જ ઉપાસના હશે ભગવાન સ્વામી નારાયણને જ ભજતા હશે એવું ન હોય મોટા મોટા તો જે જે કુળોમાં થયા છે જે જે કુળમાં થયા છે મોટા મોટા ભક્તો મહારાજને મળેલા જે થયા એ બધાના કુળમાં આજ દિવસ સુધી બધાના કુળમાં ભગવાન સ્વામિનારાયણ જ પ્રધાન રહ્યા હશે નથી થતું એવું નથી થતું કેમ નથી થતું શા માટે નથી થતું એની પાછળના કારણમાં એક જ વસ્તુ જણાઈ છે જેને ભગવાનના કોઈ ને કોઈ મહામુક્તો કોઈ સત્પુરુષ કોઈ ભગવાનના એકાંતિક ભક્તનો યોગ થાય ને તો જ ભગવાન ઓળખાય અમારી સાતમી પેઢીએ આવા હરિભગત થઈ ગયા છે મહિમા સમજાય એ હરિભગતે શું કર્યું એ સમજાય તો અત્યારની પેઢી મહારાજને ભજે પણ આવે એને ચોથી પાંચમી પેઢીએ બધું ઘસાઈ જ ગયું હોય તો શું ખબર પડે નથી રહેતું એક ભાઈને અહીં અમેરિકા આવવા માટે એના દાદાએ મહારાજના ચરનારવીન દીધેલા અમેરિકા આવતો તો એ બે નંબરમાં આવતો હશે બહુ વર્ષો થઈ ગયા આ વાતને મહારાજના ચન્નારવીન દીધા કે આ ચન્નારવીન ભેડા લે તને વિઘન નહીં આવે તે આ ભાઈને ખબર નહીં જ્યાંથી આવતો હશે રસ્તામાં કોઈ હોય એવી આવતી હશે કે જે જગ્યાએ બધું જ કાઢી નાખવાનું કપડાય કાઢી નાખવાનું કાંઈ રાખવાનું નહીં આને કાંઈ ચરનારવીન મહાત્મ્ય નહોતું તમને આશ્ચર્ય લાગશે મહારાજના ચન્નારવિંદ એને એના કપડા ભેગા નાખી દીધા બોલો પહોંચી ગયો પણ દુઃખી દુઃખી થઈ ગયો અહીં આવ્યો તોય કેના વર્ષો થઈ ગયા અને પંદર વર્ષ સત્તર વર્ષ પહેલાની વાત કરું છું ત્યારે ભેગો થયેલો એ વ્યક્તિ હવે એને ભગવાનના ચન્નાવિંદનું મહાત્મ્ય જ નથી જેને આપ્યા એને મહાત્મ્ય છે કે આ ચન્નારવિંદ એને નિર્વિઘ્ન પહોંચાડ દે પણ જેને લીધા એને કાંઈ મહાત્મ્ય નથી એને મન તો એના કપડાં ચન્નારવીન બે હરખું જ હતું જે ચરનારવીનને મેળવવા માટે જેના ઘરમાં હોય એ કેટલો મહિમા સમજે એની ફોટો કોપી કરાવીને કોકની પાવે એની ફોટો કોપી કરાવીને રાખે પોતાના ઘરમાં એવા પ્રસાદીના ચરનારવીન જેને મહારાજનો ડાયરેક્ટ સંબંધ એને એને ગાર્બેજ કર્યા વિચારો સાંભળતા આપણી છાતી ફાટી જાય છાતી ચીરાઈ જાય કે આવા અયોગ્ય વ્યક્તિને શા માટે દીધા હશે એના દાદાએ કારણ કે મહિમા સમજાયો નહીં આપી દીધા એવી રીતે ભગવાન પ્રગટ થયા હોય ત્યાં આગળ ભગવાનની ભેગા રહ્યા હોય અને એને ભગવાનનો મહિમા સમજવો કોઈ મુક્ત પ્રગટ થયા હોય ને મુક્તનો મહિમા એને સમજવો એ જે ફળિયામાં રમ્યા હોય ને ફળિયામાં કૂદ્યા હોય ત્યાંના લોકોને સમજવો બહુ કઠણ છે એ અઘરું છે અયોધ્યા પ્રસાદજી મહારાજે જે ભગવાન શ્રીહરી તરફનું ખેચાન કર્યું છે એના ઉપરથી મુક્તાનંદ સ્વામીએ કીધું કે તમે તો ઉત્તમ ઉત્તમ રાજા છે એના કરતાં પણ શ્રેષ્ઠ શ્રોતા છો એવું લાગે છે કારણ કે તમને ભગવાનના ચરિત્રો સાંભળવામાં આવો રસ છે તમારે શ્રીહરીની સાથે જે સંબંધ છે તે અમારા સંબંધ કરતાં પણ અધિક છે મુક્તાનંદ સ્વામી કે છે તે ક્યારેય છૂટે તેવો નથી કારણ કે તમારા તન મન અને જીવ એક થઈને રહ્યા છે ભક્તજનને તો મોક્ષનો ખપ જ્યાં સુધી હોય ત્યાં સુધીનો તે સંબંધ અધિક વધતો જ રહે છે તમારે તો દેહના સંબંધને લીધે અપાર હેત રહ્યું છે જ્યાં સુધી ધર્મવંશનો સંબંધ છે ત્યાં સુધી તે હેત ક્યારેય નાશ પામે નહીં હેત મે હેત અધિક રે હા ઘર મે શ્રી હરિ પ્રગટે તે તાકો દ્રઢ ભાઈ તામે જ્ઞાન તુમકો મિલે તે ભગવાન તુમકો મિલે તે ભગવાન સંબંધના સહજ હેતમાં એક વધુ હેત છે કે તમારા ઘરમાં શ્રીહરિ પ્રગટ થયા તેમના સ્વરૂપનું દ્રઢ જ્ઞાન થયું છે અને તે ભગવાન તમને મળ્યા છે જોયું સ્વામીએ શું કીધું તમને એક તો સંબંધનું હેત તો છે જ ભગવાન શ્રીયરી ધર્મકુળમાં પ્રગટ થયા એટલે પરંતુ સાથોસાથ તમને એવું પણ જ્ઞાન થયું કે આ ભગવાન છે એ વિશેષ છે અને શ્રીહરિની મોક્ષની ગાદી બધા સંતોને અને હરિભક્તોને પૂજ્ય છે જગતમાં જે મોક્ષ જીવ છે તે બધા આવીને તે મોક્ષની ગાદીને નમસ્કાર કરે છે જે ભક્ત શ્રીહરિની ગાદીને આવીને નમે છે તેને લક ચોરાસી અને જમ પૂરી રહેતા નથી જે શ્રીહરિનો આશ્રિત થાય છે તેના જન્મ મરણના દુઃખનો નાશ થઈ જાય છે ભગવાનનો આશ્રિત થાય એટલે જન્મ મરણનો દુઃખ જાય જેને ભગવાનને એક વખત ભગવાનની શરણાગતિ લીધી ગળામાં કંઠી બાંધી ભગવાનનો આશ્રિત થયો સંપ્રદાયની અંદર એ આવ્યો ભગવાન શ્રીહરિને શરણાગત જીવ થયો ત્યારથી જ એનું જન્મ મરણના દુઃખનો નાશ થઈ જાય છે શ્રીહરિએ એક ગાદી હતી એમાંથી બે ગાદી કરી શ્રીજી મહારાજે અનંત લોકોના મોક્ષ કરવા માટે અલૌકિક રીત પ્રગટાવી છે વિવિધ પ્રકારના ધર્મ અને નિયમો બંને ગાદીમાં એક સરખા જ માન્ય છે ગાદીવાળા બંને આચાર્યોની રીત મર્યાદા પણ બાંધી દીધી છે મહારાજે બે ગાદીઓની સ્થાપના કરી અમદાવાદ દેશ વર્તાલ દેશ બંને આચાર્યો છે એ આચાર્યોના નિયમો પણ મહારાજે સમાન રાખ્યા છે જે ધર્મ આદિક નિયમો શિક્ષાપત્રીમાં પણ વિશેષ નિયમો લખ્યા છે સાથોસાથ ગાદીવાળા બંને આચાર્યોની રીત અને મર્યાદા પણ શ્રીજી મહારાજે પોતે બાંધેલી છે રીતિ કો લોપન કરે ત્યાં લગહી રીતિ કો કરે લોપ જે વારા રીતિ કો કરે લોપ જે વારા ઉન્મત હોય કે ચલે નિજ ધારા હોય કે ચલે શ્રીયરિએ કહ્યું તે આચાર્ય જ્યાં સુધી એ રીતનો ભંગ ન કરે ત્યાં સુધી તેમને માનવા પણ જે સમયે તે રીતનો તે ભંગ કરે અને ઉન્મત્ત થઈને વર્તે અને પોતાનું ધાર્યું જ કરે ત્યારે બંને દેશના પોતપોતાના ધર્મ નિયમમાં કુશળ સંતો ધર્મવાળા વર્નીઓ પાર્સદો અને હરિભક્તોએ ભેડા થઈને હાથ જોડીને એકાંતમાં આચાર્યોને ધર્મની રીત કહેવી અને જે આચાર્યો જેટલું વિપરીત વર્તતા ચાલતા હોય તેમને સર્વે સત્સંગનું હિત વિચારીને સૌએ કહેવું અને આ અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી તો મારા સંબંધને પામ્યા છે અને મને રાજી કરવા માટે બંનેને મમત્વ રહે છે મહારાજે દરેકને બંધનમાં રાખ્યા છે કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર રીતે ક્યારે સ્વતંત્ર જ્યારે થાય ત્યારે ચોક્કસ ક્યારેક મનુષ્ય સ્વભાવમાં અયોગ્ય પગલું ભરી બેસે અયોગ્ય નિર્ણય પણ લઈ લે એટલા માટે શ્રીજી મહારાજે આચાર્ય જેવું ઉચ્ચતમમાં ઉચ્ચતમ પદ છે સંપ્રદાયનું જેની અંદર નો ઓપ્શન એક જ છે આખા સંપ્રદાયની અંદર બે જ ગાદી છે બે ગાદી ઉપર એક અમદાવાદ દેશમાં આચાર્ય મહારાજ છે એક વરતાલ દેશમાં આચાર્ય મહારાજ છે તો એની માટેના નિયમો બાંધ્યા તો પણ શ્રીજી મહારાજ કે સહજ છે ક્યારેક કંઈક ફેરફાર થઈ ગયો અને ક્યારેક એવું લાગે કે આ ધાર્યું જ કરે છે તો મહારાજ કે ધર્મવાળા બ્રહ્મચારી ધર્મવાળા સાધુ ધર્મવાળા હરિભક્તો એ ભેગા થઈ એકાંતમાં બે હાથ જોડી અને પ્રાર્થના કરી કે આટલો આમાં ફેરફાર કરીએ તો સારું થાય એવું છે એ મોટા વ્યક્તિને કેવી રીતે ક્યારે કેવી રીતે વિનંતીના રૂપમાં કહેવું એ અહીંયા આગળ વિવેક શીખવાડ્યો છે અને કહેવાની પણ છૂટ આપી છે કારણ કે કોઈને પણ એ ચાહે કોઈ પણ હોય કોઈ સંત હોય કોઈ ભક્ત હોય તો પણ એને પણ ક્યારેક કંઈ કહેવા જેવું લાગે ત્યારે એમને બેસીને કહેવું પડતું હોય છે જેને સૌથી વધારે મને રાજી કરવાનું તાન હોય તે ધર્મ નહીં લોપે કારણ કે ધર્મમાં જ બધા અર્થ અને પુરુષાર્થ અને પ્રયોજનો રહ્યા છે જ્યાં સુધી આચાર્યો સાવધાનીથી જતન કરીને અનુપમ ધર્મને રાખશે ને પાડશે ત્યાં સુધી મોટા મોટા રાજો પણ આવીને તેમને નમશે આ મહારાજે ગાદીઓની વાત આવી ત્યારે મહારાજે આચાર્ય મહારાજ જે આચાર્યો બેઠા છે ગાદી ઉપર એમને ટકોર કરીને આ વાત કરી છે એમને નિમિત્ત બનાવીને આ વાત કરી છે પણ એ વાત ફક્ત ને ફક્ત એવું નથી કે ગાદી પતિ જે હોય એને જ લાગુ પડે છે આ વાત સાધુ સમાજને પણ લાગુ પડે છે આ વાત ભક્ત સમાજને પણ લાગુ પડે છે ધર્મ તો બધાએ પોતપોતાનો પાડવાનો છે જે કોઈ આ પૃથ્વી પર મનુષ્યના શરીરમાં છે એને પોતાનો ધર્મ પાડવાનો છે દરેકે પાડવાનો છે જેને સૌથી વધારે મને રાજી કરવાનું તાન હોય એ ધર્મ લોપશે જ નહીં જ્યાં સુધી આચાર્યો સાવધાનીથી જતન કરીને અનુપમ ધર્મને રાખશે પાળશે ત્યાં સુધી બધા એમને આવીને નમશે ધર્મના પ્રભાવથી ગામે ગામ અને ઠેક ઠેકાને મોટી હવેલીઓ મેળી મંદિરો અપાર ખેતીવાડી વગેરે થશે અન અને ધનનો પાર નહીં રહે ધર્મ પાડવામાં આવશે તો હાથી ઘોડા દુર્લભ નહીં રહે મ્યાનાને પાલખીનો કોઈ પાર નહીં હોય વિચિત્ર પ્રકારના રથ અને ગાડીઓ મળશે જાત જાતની સંપત્તિ મળશે શ્રીજી મારા ધર્મ પડાવવા માટે આપણને બધાને કહે છે કે ધર્મ પાળશો તો આ બધુંય મળશે બધું મળશે જો અત્યારે આ બધાને કેટલી તકલીફો હોય છે આ કોરોનામાં તો પણ આમ ઇન્ડિયન લોકો જે હશે એમાંય ધાર્મિક લોકો જે હશે એ ચાહે ગમે ત્યાં હશે કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ મંદિરમાં જતા હશે એ લોકોના તકલીફ હંમેશા ઓછી હોય વ્યસન ના હોય બહારનું કાંઈ બીજું બહુ જે તે ખાવાનું એને એવું ના હોય કે બ્રેડ ખાય તો જ એનું પૂરું થાય એ કઠોળ ખાઈને આલે ખીચડી ખાઈને આલે બરાબર શાકભાજી ના મળે કઠોળ કરીને જમી લે કાંઈ તકલીફ એને જાજી ના પડે પણ જે લોકોને એવું ઘરમાં રાંધીને કોઈ દી ખાધું જ નથી એ લોકોને તકલીફ એમાં ચોક્કસ પડે ત્યારે આપણને લાગે કે ધર્મ પાડ્યો છે કેટલો સુખકારી છે કેટલો સુખકારી છે બહારનું હોટલનું નહીં ખાવાનું એવા નિયમો રાખીને જે હરિભક્તો ઘરે જ વર્ષોથી જ્યારના સત્સંગમાં આવે ત્યારથી પાડે છે એ લોકોને આ બધું બંધ થઈ ગયું તો એને એવું થાય કે હવે ક્યારે ખુલે ને હોટલમાં જઈએ એવું થાય અને જે લોકો જતા હતા એને આવે જતાં જતા ડર લાગે એમાંય ડર લાગે અને આશ્ચર્ય કેવું પેકેટની બહાર કોરોના લાગે અંદર નહીં પેકેટ હોય તૈયાર આવતો હોય પીજા તો પીજાના બહારના પેકેટને કોરો ના લાગે અંદર અંદર ના લાગે બધું આશ્ચર્યજનક તો ખરું જ પણ આ બધું જ્યારે આવા વાતાવરણ સર્જાય ત્યારે આપણને લાગે ધર્મ સુખકારી છે ધર્મ આપણને ખરેખર સુખ આપે છે ધર્મ પાડવાની અંદર પાજી ક્યારેય ના થવું ધર્મ પાળવાની અંદર હંમેશા સુરવીર રહેવું કારણ કે ધર્મ પાળવાથી અહીં કે છે બધું જ મળે છે આમના આગળ કહેશે આ બધું ના મળે તો એવું નહીં ધર્મ ના પાડવો આ બધું ના મળે તો એ અંતરની સંપત્તિ તો સુખની અંતરની સુખની સંપત્તિ તો મળે જ છે મનમાં જેવું જેવું ચિંતવામાં આવશે તેવા વિવિધ પદાર્થો પ્રાપ્ત થશે બધું સહેજે પગમાં આવીને પડશે સોનાના રૂપાણો તો કોઈ પાર નહીં રહે ધર્મ પાડવા માટે મહારાજ કે ધર્મ પાડો એટલે આ બધું પગમાં આવશે તમારે ભૂમિ ઉપર જે જે યોગ્ય પદાર્થ હશે તે બધા મળવા દુર્લભ નહીં રહે જ્યાં ધર્મ દેખાશે ત્યાં કરોડોની સંપત્તિ દોડીને આવશે એટલે હવે જ્યાં દોડીને આવે ત્યાં બધે ધર્મ થઈ જાય શાસ્ત્રના અર્થને સમજવા બહુ દુર્લભ હોય છે એટલે જ કીધું શાસ્ત્ર સત્પુરુષો થકી સમજવા બાકી તો હવે જ્યાં સંપત્તિના ઢગલા થતા હોય કેટલાને ઘેર સોનાના નળ છે અને સોનાના ટબ છે તે હું ધર્મવાળા હતા એ બધા તો અહીં શાસ્ત્રમાં કીધું કે બધું પગમાં આવીન પડશે તો જેને પગમાં આવીને પડ્યું એ બધા ધર્મવાળા છે ના એના કોઈ પાછલા પુણ્યો છે એને પાછળ કોઈક એવા ધર્મના કાર્ય કર્યા છે પાછલા જન્મોમાં એના યોગ્ય કરીને એને આ જન્મે મળ્યું છે પણ આ જન્મે મળ્યું છે એટલે ધર્મવાળો છે સંપત્તિ જેને મળી છે એટલે ધર્મવાળો છે એવું નહીં તો તો ગુનાદિત્યાનંદ સ્વામી કે નહીં કે મુંબઈના માછીમારના ઘરમાં કરોડો રૂપિયા છે એમ કેમ કે સ્વામી કે એને શું કરવા એવું શા માટે કેટલીક વાર આ કળિયુગની અંદર તો જાજાન ત્યાં રૂપિયા જ્યાં બહુ સંપત્તિ હોય છે ત્યાં બધે ધર્મ જ હોય છે ના રે ના કેટલાયનું લોહીનું ચૂસી લીધું હોય એવું હોય છે કેટલાયનું ચૂસી લીધું હોય કેટલા તો એમ્પ્લોય રાખે કે તું તે પંદર વીસ દિવસ સુધી પ્રેક્ટિસ કર પહેલાં એક મહિનો મારે જોવું પડે તું કેવું કામ કરશ તો એક એક મહિને બાર બદલી નાખે બાર મહિને બાર મહિને બાર એમ્પ્લોય બદલી નાખે એટલે કામ પૂરું થઈ જાય કોઈને રાખવાનું નહીં ને પગાર દેવાનું નહીં એક મહિનો ખાલી તાર મને જોવો પડે મારે તને પછી તારો પગાર ચાલુ થાય મને યોગ્ય લાગે તો પણ એક મહિના પછી કંઈક ખામી કાઢીને કાઢી મૂકે હવે બાર મહિનામાં બાર એમ્પ્લોય તો મળી જ જાય એવા કોકને કોકને ગરજ હોય તો હવે એને ત્યાં રૂપિયા તો બહુ ભેગા થાય તો શું કરવાના એ રૂપિયાને એ ધર્મવાળો છે એટલે શાસ્ત્રને થોડા સમજીને વાંચીએ સાંભળીએ ત્યારે બહુ સમજીને સમજવા બહુ વિચારીને સમજવા કે સંપત્તિ છે ત્યાં ધર્મ છે એવું કહેવાનો અર્થ મહારાજનો નથી ધર્મ છે ત્યાં બધું આવશે અને આવેલું હશે એ સુખને શાંતિને આપવા વાળું થશે એવું મહારાજનું કહેવાનો અર્થ છે ધર્મ ખેંચીને સંપત્તિ માત્રને ધર્મ ખેંચીને લાવશે એટલા માટે જ જે બાઈ બાઈ ધર્મવંશી કહેવાતા હોય તેમને ધર્મને રાખવો ધર્મ પ્રમાણે જ શરીર ઉપર વસ્ત્રને આભૂષણો પહેરવા ધર્મ પ્રમાણે કથાને કીર્તન બોલવા ખાવું પીવું વગેરે વ્યવહાર ધર્મ પ્રમાણે જ કરવો એક પડવાર પણ ધર્મને ક્યારેય ભૂલવો નહીં મહારાજ આ બધો ઉપદેશ ધર્મવંશીને આપે છે એટલે કે ધર્મ કુળમાં પ્રગટ થયેલા નર નારીઓને આ ઉપદેશ આપે છે પણ એનો અર્થ એવો નથી કે આ ધર્મ વંશીઓ માટે જ વાત છે આપણા બધાય માટે વાત છે શાસ્ત્રમાં લખેલી વાત અહીં ધર્મવંશીયોને નિમિત્ત બનાવ્યા છે નિમિત્ત બનાવ્યા છે બાકી બધાને લાગવું પડે છે ધર્મ કે પરિવાર હિ જેતા રખના તેતા ધર્મ પરિવાર છે ધર્મના પરિવારના જે કોઈ હોય એમને બધું શીખી રાખવું કહેતા ધર્મ કુળના જે કોઈ હોય એને આ શીખી રાખવા માટે મહારાજ કહે છે સત્સંગી માત્રને શીખી રાખવાના છે પોતાના ધર્મ ત્યાગીને ત્યાગીના ગ્રહીને ગ્રહીના એમ મહારાજનો અહીંયા આગળ ભાર છે બાકી ઘણા પછી શાસ્ત્રની આટલી વાત લઈને પછી ધર્મવંશનું એનાલિસિસ કરવા નીકળે હવે ઘણીક વખત બીજાનું એનાલિસિસ કરવા પોતાનું એનાલિસિસ કરતો જ નથી બીજાનું એનાલિસિસ કરવામાં પોતાનું એનાલિસિસ કરતો નથી પોતે ધર્મવાન હોય તો બીજાને ધર્મ છે કે નહીં ગોતવા નીકળવાનું છે આપણે આપણો ધર્મ પૂરો પાડી ના શકતા હોય અને બીજાનો ધર્મ ગોતવા નીકળીએ એ મૂર્ખામી કહેવાય આપણે પોતે ભક્તિ કરી ન શકતા હોય ને બીજાની ભક્તિનો માપદંડ કાઢવા નીકળીએ એ મૂર્ખામી કહેવાય પહેલા પોતાનું સુધારવું પછી બીજાનું સુધારવા માટેનો પ્રયત્નશીલ થવું વિચાર કરવો પહેલું સુખતે જાતે નર્યા કહેતા પહેલાં આપણે આપણા ધર્મ આપણી ભક્તિ આપણું વૈરાગ્ય આપણું જ્ઞાન આપણી ભગવાનમાં નિષ્ઠા સમર્પણ ઉપાસના શ્રદ્ધા આ બધા સાધનોને પરિપક્વ કરવા તરફ મહેનત કરવી પછી બીજું કરવું નહીં તો ઘણી વખત કપાળમાં તિલક ચાંદલો નથી કરતા હોતા ગળામાં કંઠી હરકી નથી હોતી ઘરની અંદર ડુંગરી લસણ ગંધાતા હોય અને એ ઘણી વખત આખા સત્સંગના મોટા મોટા વ્યક્તિઓની ચર્ચા વિચારણાઓ કરતા હોય એની મૂર્ખામી કહેવાય મૂર્ખામી કહેવાય જીવનને પહેલાં એટલું સુઘડ બનાવીએ ભગવાન શ્રીહરિને ગમે એવું જ્યાં સુધી આપણું જીવન નથી થયું મને તમને કોઈ અધિકાર નથી કે આપણે કોઈ સત્સંગના વ્યક્તિ પર ટીકા ટિપ્પણી કરી શકીએ આપણા જીવનને સુઘડ બનાવીને આપણા જીવનને મહારાજને ગમે એવું બનાવ્યા વિના આપણે આપણા આત્માને મહારાજમય કર્યા વિના બીજું બધું જ કરીશું એનો શું આપણને ફાયદો થવાનો છે પણ જો આપણો આત્મા ભગવાનમાં ચોટી જશે ને તો કદાચ બીજું સુધર્યું તોયશું ને બગડ્યું તોયશું તો આપણને કોઈ ફેર નહીં પડે માટે શાસ્ત્રોમાં જ્યારે જ્યારે જે જે વાત આવે એને આપણે આપણા ઉપર પ્રથમ લેવી પછી બીજા ઉપર એપ્લાય કરવા માટેનો વિચાર કરવો પહેલાં આપણે આપણા ધર્મમાં હોઈએ સંપૂર્ણ રીતે પછી યોગ્ય લાગે એવા હિતકારી જેને આપણને હિતકારી માન્યા હોય એની ચિંતા કરીને એને ધર્મમાં રાખવા મહેનત થાય આપણે ભક્તિ કરી હોય આપણને હિતકારી માનતા હોય એને ભક્તિ કરાવવા પ્રયત્ન થાય આપણે ઉપાસના રાખી હોય પછી આપણને કોઈ હિતકારી માનતા હોય એને ઉપાસના ભગવાનની કરાવવા પ્રયત્ન થાય પણ જેને હિતકારી માન્યા નથી જેને તમને હિતેચ્છુ માન્યા નથી એના વિશેની વાત કરીને કે એના વિશેની ચર્ચા કરીને કે એના વિશેનો વિચાર કરીને આપણને શું ફાયદો એટલી વૃત્તિઓ ભગવાનમાં રાખીએ ને તો ભગવાન રાજી થાય બંને ગાદીના ધર્મવંશી જે બાઈઓ હોય તેમને ધર્મની બધી રીત શીખી લેવી તેવી જ રીતે ચાલવું જેવી રીત ધર્મવંશી ચાલશે તેને તેવું સન્માન મળશે જેવી કિંમતનું જે સોનું હોય તેવું તેનું સારું મૂલ્યાંકન થશે વખાણ થશે જેવા જે ધર્મવંશી આચાર્યોમાં ગુણ હશે તે ગુણો જ તેમને તેવા કહેશે જો ન્યૂન હશે તો ન્યૂન કહેશે વધારે હશે તો વધારે કહેશે જે ધર્મને રાખશે તેને સૌ ધર્મવાળા કહેશે જે અધર્મમાં ચાલશે તેને સૌ અધાર્મિક કહેશે ધર્મ વિનાની અપાર સંપત્તિ જેમ કે વસ્ત્ર ઘરેના અપાર વાહન આવે જુઓ આગળ શું કીધું ધર્મવાળો એના બધું મળે હવે મહારાજ શું કહે છે ધર્મ વિનાની અપાર સંપત્તિ વસ્ત્ર ઘરેના અપાર વાહન ગામ ગ્રાસ અખૂટ ધન દેખાય તે રીતે જ સારા ખાનપાન વિવિધ પ્રકારની સોનેરી મહેલા તો હોય તો તે બધી સ્વપચને ને ચાંદના જેવી ત્યાજ્ય છે એટલે સંપત્તિ તો અધર્મ વાળું હોય ત્યાંય આવે પાછલું તપતું હોય ને એટલે આજે જ એક જને મોકલ્યું છે અઢી લાખ રૂપિયાની કિલો કેરી મળે જાપાનમાં બોલો કેરીના શોખીનો જાપાનથી મગાવજો કેટલા લાખની અઢી લાખ રૂપિયાની કિલો એક કેરી મને નથી ખબર એ કેરી કેવી છે લખ્યું છે કે વર્ણન કોઈ કે આ કેરી આવી રીતે પાકે છે આવું થાય છે ગયા વર્ષે સવા બે લાખમાં વેચી હતી આ વર્ષે અઢી લાખમાં છે ત્રણ લાખ સુધી કિલોનો ભાવ જાય છે જેને કોઈની ઈચ્છા થાય તો કેજો મંદિરથી હું મોકલાઈશ કોઈ મોકલ્યું છે ફોનમાં જ પડ્યું છે ઓલામાં કોઈ કેરી મોકલી છે અઢી લાખ રૂપિયા કિલો કેરીના શોખીનો પહોંચજો લો હવે એટલી હવે એટલી એટલું એટલી કેરી અઢી લાખ રૂપિયાની હવે કોણ ખાઈ શકે આ સંપત્તિ વાળા ખાઈ શકે તે ધર્મવાળો હોય એને પછી એટલી સંપત્તિ ક્યાંથી કાઢીએ કે સોનેરી મહેલા તો હોય એ બધી સ્વપ્તને ચાંડાળ જેવી ત્યાજ્ય છે અધર્મ કરીને ગમે એટલી સંપત્તિ મળેલી હોય એ બધી ત્યાગ કરવા યોગ્ય છે કોઈ બી સુખને આપવાવાળી ના થાય જેનું આચરણ બધું ધર્મયુક્ત હોય પછી ભલે તેની પાસે સંપત્તિ સામાન્ય હોય હવે જોયું આગળ શું કીધું ધર્મ રાખશો એટલે તમારી પાસે સંપત્તિના ઢગલા થશે હવે શું કીધું મહારાજે કે કદાચ માની લો તમે ધર્મ પાડો છો સંપત્તિ ભલે સામાન્ય હોય તો પણ ધર્મને લીધે અનંત રીતે સોહામણી લાગે થોડું હોય પણ ધર્મવાળાનું જીવન ધર્મવાળાનો પરિવાર બધું સુખરૂપ હોય અને સર્વોપરી આકાશ જેમ શોભે છે તેમ તે સંપત્તિ ઘણી શોભે છે સુદ આકાશ સૌનો આધાર છે તે સૌની અંદર અને બહાર રહ્યો છે તેમજ જે ધર્મવાળા લોકો છે તે ભલે બહારથી દુખી જેવા દેખાતા હોય ધર્મવાળા છીએ આપણે સત્સંગી છીએ ભલે બહારથી દુઃખી થતા હોઈએ ખાન પાના દીક તેમને ઉત્તમ ન હોય સાધારણ રીતે તેઓ ગુજરાન કરતા હોય પણ જેના વર્તનમાં ધર્મ હોય જેને ભગવાનમાં સ્નેહરૂપ ભક્તિ હોય તે તો ઉત્તમમાં ઉત્તમ સર્વોપરી આકાશની જેમ સર્વના આધાર કહેવાય છે કારણ કે જેની ધર્માચરણમાં દ્રઢ સમજણ છે તેને જ સર્વોપરી સંપત્તિ છે સર્વોપરી સંપત્તિ કઈ છે એ જ છે ધર્મમાં આચરણ એ સર્વોપરી સંપત્તિ છે માટે વાલા ભક્તો ધર્મ રાખતા ભગવાનનું ભજન કરતા થોડું ઘણું દુઃખ આવે ને તો સહન કરીને પણ ભગવાનને હૃદયમાં રાખવા ભગવાનની ભક્તિરૂપી સંપત્તિને ભરી રાખવી બસ આ શ્વાસ હમણાં પૂરા થયાન અક્ષરધામને પામવું છે પછી ક્યાં જોવાનું છે મહિને આટલો પગાર આવતો હતો ને આટલી આવક થતી હતી ને આવા મેલ બાંધવાન ઘર બાંધવું ને ક્યાં કશું છે

ક્રિકેટ કેવી રમાઈન ક્યાં હું થયું ને ક્યાં કેટલું મળ્યું ને કેટલુંક તમે કરો કહો કેટલુંક જાણો આ જગતમાં કેટલું જાણો આ અઢી લાખ રૂપિયા કિલો કેરીની ખબર હતી આપણને ખબર જ નહોતી પણ આજે આ ભાઈએ હવે ખોલ્યું તો ખબર પડી જ જગતની આટલી લો કે જાપાનમાં અઢી લાખ રૂપિયા કિલો આવે ક્યાં આપણે જાણીને શું કરવાના કહો મને કાંઈ મગાવવાની છે આપણાથી બસ આપણને આશ્ચર્ય થાય કે અઢી લાખની અઢી લાખની ખાવાની નહીં મગાવવાની નહીં અને એટલી વાર વિચારમાં ટાઈમ બગાડવાનો આ કામ થાય છે ને વસ્તુ એવી છે એવી રીતે વિચાર કરીને પછી એમાંથી વૈરાગ ધીરે ધીરે કરવાનો એમ ધીરે ધીરે બધું જાણવાની ઈચ્છાઓ ઓછી થાય ભગવાનને જાણવાની ઈચ્છા ઝાઝી થાય એટલે અંદરની સંપત્તિ વધે હવે હું શ્રીયારીના ચરિત્રોને કહું છું તમે મને ઘણો મોટો પ્રશ્ન પૂછ્યો છે આમ કહીને શ્રીહરિના ચરણોમાં અનુરાગ અને પ્રેમવાળા મુનિવર મુક્તાનંદ સ્વામી હરિચરિત્રની કથા કહેવા લાગ્યા ભુજમાં રહેલા શ્રીહરિએ સ્વયં વિચાર કર્યો મારે હાલાર પ્રદેશના જેટલા હરિભક્તો છે સર્વને આવે દર્શન દેવા જવું છે પછી સોરઠ દેશના હરિભક્તોને દર્શન દેવા જવું છે અને રામનવમીનો ઉત્સવ ફરેની ગામમાં કરવો છે મનમાં આવો વિચાર કરીને શ્રીહરિએ આનંદ આનંદ સ્વામીને સોરઠ પ્રદેશમાં જવા માટે તૈયાર કર્યા ચૈત્રી પૂનમનો અદભુત સમય જૂનાગઢમાં કરવો છે એમ મનમાં નિર્ધાર્યું પછી તે બાબતના પત્રો દેશ દેશના હરિભક્તોના પ્રતિ લખ્યા આનંદાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા સોરઠ દેશના બધા પત્ર આપ્યા પરમ ઉત્સાહથી તેમને ભેટ્યા જમાડીને ફૂલહાર પહેરાવ્યો આનંદાનંદ સ્વામીએ ઉજાસાનંદ સ્વામીને સાથે લીધા શ્રીહરિના ચરણોમાં પ્રણામ કરીને અતિ સત્વરે ત્યાંથી ચાલતા થયા હવે કથા પાછી જે ભુજથી આગળની હતી એ સ્વામી આવે શરૂ કરી છે એથી શ્રી સજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ સિદ્ધાનંદ થરી હરીચ સાગરના એકાદશપુરમાં કથાનો ઉપદઘાદ અને જુનાગઢમાં ચૈત્રી પૂનમના સમયનો નિર્ધાર એ નામે બીજો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यां महराजनीजे